ઢોસા સાથેના કોમ્બિનેશનમાં આજે આપણે એકદમ નવી અને ટેસ્ટી સબ્જી બનાવવાના છે, જે ઘરમાં દરેકે દરેક સભ્યને બહુ જ ગમશે, તેની 100% ગેરંટી. તો શરૂઆત આપણે મકાઈથી કરીએ છીએ. બાફેલી મકાઈ લીધેલી છે, મીઠા હળદર પાણીમાં નાખીને મકાઈ આખે આખી બાફી દેવાની છે. તેના દાણા કાઢી દીધા છે, લગભગ એક બાઉલ ભરીને મકાઈના દાણા છે બાફેલા, એક બાઉલ ભરીને ડુંગળી છે એકદમ ઝીણી સમારેલી, 1.25 બાઉલ ભરીને ટામેટા છે એકદમ સેમી ક્રશ કરેલા, આદુ મરચા લસણ અને લીમડો મિક્સચરમાં ઉમેરીને ક્રશ કરી દઈશું. કઢાઈમાં 1 ચમચા જેટલું તેલ ગરમ કરવા મૂકી 1 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું. તેલ ઘી ગરમ થાય એટલે આદુ મરચા લસણની પેસ્ટ ઉમેરીને સાંકળી દઈશું 30 સેકન્ડ માટે, જેમાં ડુંગળી ઉમેરી દઈશું ઝીણી સમારેલી. મસાલામાં 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી હળદર, લાલ મરચું પાવડર લગભગ 1.5 ચમચી જેટલું, તીખાસ પ્રમાણે આપણે એમાં વધઘટ કરી શકીએ છીએ. મીઠું 1.25 ચમચી જેટલું સ્વાદ પ્રમાણે આપણે ઉમેરીશું. થોડી હું હિંગ ઉમેરું છું. બધો જ મસાલો મિક્સ કરી દઈશું. ડુંગળી થોડી પોચી પડે એટલે આપણે ટામેટા ઉમેરી દઈશું. આ ડુંગળી ચોપરમાં એકદમ ઝીણી સમારેલી છે એટલે બહુ જ ફટાફટ ચડી જશે. ધીરે ધીરે સાઈડ્સ પરથી તેલ છૂટું પડવા માંડ્યું છે એટલે આપણે ટામેટા ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું. 1 ચમચી જેવો ગરમ મસાલો ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું ગરમ મસાલો. તેની જગ્યાએ તમે પાઉંભાજી મસાલા પણ ઉમેરી શકો છો. તો હવે ટામેટા પણ એકદમ સરસ ચડી ગયા છે. માપ પ્રમાણે લીધેલા બાફેલા મકાઈના દાણા ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું. થોડી કસૂરી મેથી ઉમેરીશું. તો અહીંયા હું 1/2 બાઉલ જેટલું પાણી ઉમેરું છું, જે બાઉલ ભરીને મકાઈ લીધેલી, ડુંગળી લીધેલી. આમાં તમે કાજુની પેસ્ટ પણ ઉમેરી શકો છો. કાજુને 1/2 કલાક માટે પાણીમાં પલાળીને મિક્સચરમાં ક્રશ કરી દેવાના. હવે છેલ્લે લગભગ અહીંયા હું 1/2 બાઉલ જેટલું પનીર ખમણું છું. તમે પનીર ખમણેલું લો તો તે લગભગ 1/2 બાઉલ જેટલું થવું જોઈએ, અથવા તો તમે એના નાના નાના ટુકડા કરીને પણ ઉમેરી શકો છો. પણ છીણીને ઉમેરશો તો એનો સ્વાદ ખૂબ જ સરસ આવશે, અને કાજુની પેસ્ટ નહીં ઉમેરશો તો પણ ચાલશે. પનીર મિક્સ કરી દઈશું. લગભગ 10-1 મિનિટ માટે આપણે એકદમ ધીમા તાપે શાકને ચડવા દઈશું. પછી છેલ્લે હજુ આપણે આની અંદર ચીઝ ઉમેરીશું. છેલ્લે આપણે ચીઝ છીણી દઈશું ગેસ બંધ કરતા પહેલા. લગભગ 1/2 બાઉલ જેટલી ઓછામાં ઓછી ચીઝ ઉમેરવાની. તેના સિવાય જો વધારે પસંદ હોય ટેસ્ટ તો તમે ચીઝ વધારે પણ ઉમેરી શકો છો. ઢોસામાં ચીઝ નહીં નાખશો તો ચાલશે, પણ શાકમાં જરૂર નાખજો, એનાથી આખો શાકનો ટેસ્ટ બદલાઈ જશે. તો આ સબ્જી છે એ તમે ઢોસા સિવાય પરોઠા સાથે પણ સર્વ કરી શકો છો. મિક્સ કરી દઈશું. તો એકદમ ટેસ્ટી આપણું શાક તૈયાર છે. કોથમી ઉમેરી દઈશું. ઢોસાના આ શાક સાથે જ્યારે ઢોસા આપણે પીરસીશું તો ચટણી અને સાંભારની પણ જરૂર નહીં પડે, એટલું સરસ લાગે છે આ શાક. તો ગરમા ગરમ સબ્જી સાથે ઢોસા તૈયાર છે સર્વ કરવા માટે. તો આ કોમ્બિનેશન તમે જરૂર ટ્રાય કરજો, બધાને બહુ જ ગમશે. આમાં તમે પાલકનો વપરાશ કરી શકો છો. બનાવવામાં સરળ, ઝટપટ થઈ જાય, ખાવામાં હેલ્ધી અને ટેસ્ટી પણ બહુ જ છે. તો ચાલો, અમારું તો આજે મેનુ ફિક્સ થઈ ગયું અને સર્વ થઈ ગયું. તમે પણ સર્વ કરજો, નેક્સ્ટ ટાઈમ જ્યારે ઢોસા બનાવો ત્યારે આ કોમ્બિનેશન જરૂર ટ્રાય કરજો. કેવા લાગ્યા ઢોસા? બહુ જ મસ્ત છે. ભાવ્યા? બહુ જ. તમને પણ બતાવજો, મને તો આ ઢોસા
રેસ્ટોરન્ટ જેવા લાગ્યા. બાય બાય. અને સબ્જી? સબ્જી ભી પણ લાગી રેસ્ટોરન્ટ જેવી. બે વસ્તુ બંને વસ્તુ.